સાંભળો, આ વાત તમારા અને મારા વચ્ચે જ રહી છે, ક્રિનાને કઈ ખબર ના પડી છે. પણ ભાભી ખબર પડી ગઈ તો? ખબર પડી ગઈ તો સમજાવી દેવાનું. એમ પણ તમારી અને મારી પ્રશ્નોની વાત કોઈને શું ખબર પડે? સમજી ગયા? ચાલો તો હું જાઉં છું કામ પર. તકલીફ છે? બોલ, હું છું ને અહીંયા. મારે કઈ નથી કેવું, તમે તમારે ઓફિસે જાઓ, ઓફિસે તમને મોડું થઈ જશે. અરે પણ થયું છે શું એ તો બોલ. ક્રીના અહીંયા આવું તો. ક્રીના, આ બેગ લઈને ક્યાં જાય છે? હું જાઉં છું મારા મમ્મી પપ્પાના ઘરે. પણ હજુ તો હમણાં તારા મમ્મી પપ્પાના ઘરેથી તું પાછી આવી છે. હું એક વાર જાઉં કે 10 વાર, તમારે શું? ક્રીના, હું તને કોઈ રોકટોક નથી કરતી. તને જેટલી વાર મન થાય એટલી વાર તારા મમ્મી પપ્પાને ત્યાં જા. પણ આમ અચાનક કેમ? હું જાઉં ને એટલે તમારે જલસા. એટલે તું કેવા શું માંગે છે? તમે મને પૂછો છો, તમને નથી ખબર તમારા કાંડ? ક્રીના, કદાચ જાણતા અજાણતા મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તું મને માફ કરી દેજે. તમારી ભૂલ છે ને, માફીને લાયક નથી. કેમ ક્રીના, આજ સુધી તો તે કોઈ દિવસ મારી જોડે આવી રીતે વર્તન નહીં કર્યું, આજે કેમ આવું બોલે છે? કોઈએ તને કંઈ કીધું નથી ને? કોઈ ચડામણી તો નથી કરી ને? આ ચડામણીની વાત નથી, આંખો દેખી વાત છે. એટલે હું જાઉં છું મારા મમ્મીને ઘરે અને તમે તમારે કરો જલસા. અરે પણ શું થયું છે, કંઈ કહેતી તો જા. ક્રીના, ક્રીના પાણી લઈને આવજો જરા. લાવો, હું લઈ આવું. અરે દેવરજી, ક્રીના ઘરે નથી. નથી ઘરે? ક્યાં ગઈ? એના પિયર ગઈ છે. ખબર નહીં પણ બહુ ગુસ્સામાં હતી. મેં એને ઘણું પૂછવાની ટ્રાય કરી પણ કાંઈ બોલી જ નહીં. દર વખતે તોછડા જવાબ આપ્યા અને આજે એનું વર્તન કંઈક ચેન્જ લાગ્યું. એ બહુ ગુસ્સામાં જતી રહી, મેં બહુ રોકી પણ ના રોકી. હા, ક્રીનાની યાર અજીબ છે, સવારથી અજીબ બિહેવ કરે છે યાર, ગુસ્સામાં બિહેવ કરે છે, મારી સાથે બરાબર વાત નહીં કરતી. તમારે મને વાત તો કરવી હતી, તો હું એને સમજાવ્યાત. શું કહેવાનું ભાભી, મને એવું લાગ્યું કે સમજી જશે થોડી વારમાં, આઈડિયા થોડો હતો કે આવું કંઈક થશે. સારું, એક કામ કરો, તમે એને ફોન કરો. બોલો. હા ક્રીના, ક્યાં છે તું? ક્યાં હોવાની, મારા મમ્મી પપ્પાના ઘરે છું. અરે તને તારા પિયર જવું હતું તો તું મને પહેલાથી કહી શકતી હતી ને. હું જાઉં ને એટલે તમારે જલસા, બરાબર ને? અને એટલે ગુસ્સામાં કેમ વાત કરે છે તું? શું થયું છે તું મને બોલ. તમે મને પૂછો છો શું થયું, એકવાર પોતાની જાતને પૂછો તમે શું કર્યું છે. હા તો તું આવી જા, જલ્દી આવી, ચાલ કરી. હું નથી આવવાની. નહીં આવે? ઓકે, હલ હલ હલ. આપણે એવું કરીએ, એના પિયર જ જઈએ. ઠીક છે, ચલો. સારું, તમે રેડી થઈ જાઓ, હું પણ રેડી થઈ જઉં. સારું.
ફિના બેક પેક કર ઘરેથી જવા નીકળું છું તમે શું મોડે મને લેવા આવ્યા છો મને તમારી અને ભાભીનું બધું જ ખબર પડી ગયું છે તમારી રંગરલિયા બધું જ ખબર પડી ગયું છે આ શું બોલી રહી છે ક્રિના ભાભી તમે વચ્ચે ના પડશો ક્રિના લિમિટ ની બહાર થઈ ગયો છે હવે કેમ ભાભી ને કીધું તો તમને દુઃખ થાય છે એટલો જો ભાભી જોડે પ્રેમ હોય ને તો શા માટે મને પરણ્યા ભાભી જોડે પરણી લેવું જોઈએ ને ક્રિના ના જી કે તમે ખબર છે ક્રિના તને ભાભી મેં તમારી અને જીગરની રંગરલિયા જોઈ લીધી છે મેં સાંભળી લીધી છે તમારા બંને ની વાત કે આ વાત ક્રિના સુધી નહીં પહોંચવી જોઈએ તું શેની વાત કરી તમે એને ભાભી જોડે વાત કરી રહ્યા હતા કે આપણા બે વચ્ચેની વાત છે ક્રિનાને નહીં ખબર પડવી જોઈએ તને ખબર છે શું વાત હતી નહીં ખબર ને ભાભી મને એ તમારે ના પાડતા હતા કારણ કે તને ખોટું ના લાગે બોલો ને શું થયું છે ભાભી પ્રોબ્લેમ તો છે પણ કઈ રીતે કહું ખબર નહીં પડતી એ વસ્તુ અરે તમે કઈ માંડીને વાત કરો તો મને કઈક સમજ તો પડે ભાભી વાત કંઈક એવી છે કે મંદિરના ટાઈમમાં હમણાં બધી જગ્યાએથી સ્ટાફ હમણાં ઓછો કરી રહ્યા છે મારી કંપનીમાંથી બી હવે સ્ટાફ ઓછો કર્યા હતા તો મને પણ એ જોબ પરથી કાઢી મૂક્યો છે તો કાંઈ વાંધો નહીં ને એક કંપનીમાંથી નોકરી ગઈ છે બીજી કંપનીમાં ટ્રાય કરો ભાભી વાત એ નથી વાત એ છે કે જ્યાં સુધી હું એકલો હતો ત્યાં સુધી વાંધો નહોતો આવતો ખર્ચા ઓછા હતા પણ હવે મારે લગ્ન પણ થઈ ગયા છે મારી વહુ પણ છે ખર્ચા વધી ગયા છે ને હવે તો હવે જ્યારે ક્રિનાને ખબર પડશે કે મારી પાસે કોઈ કામ થતો નથી મેં કોઈ જોબ નથી કર્યો હમણાં શું ઇજ્જત રહેશે મારી એની ચિંતા કરો મેં થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા છે જ્યારે સંકટ સમય આવશે ત્યારે યુઝ કરશું એવું કરીને મૂકી દીધા છે અને અત્યારે તમારા આટલો સંકટનો સમય છે તો એ પૈસા તમે રાખો અને ક્રિનાના હાથમાં એ પૈસા આપીને કહી દો કે આ તમારો પગાર છે અને એક મહિનામાં તમે સારી જોબ મૂકી ના ભાભી એ મારાથી પોસિબલ નહીં બને મેં એ વસ્તુ નહીં કરી શકતો એ નહીં કરી પોસિબલ નહીં બને અરે આ બધી જમા પૂંજી મેં સંકટ સમયમાં કામ આવે એટલે જ રાખી હતી અને અત્યારે તમે સંકટમાં છો તો આ તમારા કામ આવે એ જ સારું કહેવાય ને પણ ભાભી આ જમા પૂંજી તમારી છે ને આમાં મારો હક ના લાગે જો સામે તમારું મારું કંઈ જ નથી આ જે છે ને એ બધું આપણું જ છે હવે કાંઈ ના બોલ ઓકે અને સાંભળો આ વાત તમારા અને મારા વચ્ચે જ રહી છે ક્રિનાને કઈ ખબર ના પડી છે પણ ભાભી ખબર પડી ગઈ તો ખબર પડી ગઈ તો સમજાવી દેવાનું એમ પણ તમારી અને મારી પ્રશ્ન વાત કોઈને શું ખબર પડે સમજી ગયા ચાલો ભાભી થેન્ક યુ ભાભી તમે સાચે મહાન છો મારી બહુ હેલ્પ કરી છે તમે ભાભી થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નથી હવે કોન્ફિડન્સ સાથે જાઓ અને જોબ માટે અપ્લાય કરો ટ્રાય કરો અને મસ્ત જોબ એક જ મહિનામાં શોધીને લાવો પાક્કું ભાભી એક મહિનામાં કઈ બી કરી મેં સારામાં સારી જોબ શોધી લઈશ અને હવે કોઈ પ્રોબ્લેમ નહીં મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે તમે હંમેશા કામયાબી રહો ભાઈ મને બીજું શું જોઈએ તમારા આશીર્વાદ બસ બધું થઈ ગયું હવે તો સારું નાનો હતો ને ત્યારે એના મા બાપ ગુજરી ગયા ખબર
નથી, બાળકને જન્મ નહી આપ્યો, હું વાંઝણી રહી, કારણ કે હું મારા પોતાની દીકરા કે દીકરીને જન્મ આપીશ ને તો વાલા અને દવલા પોતાના અને પાત્રના ભેદભાવ ઉભા થાય. આથી ગત મારો બેન જ નહીં પણ મારા દીકરાથી પણ સવાયો છે, અને તે મારા અને જીગરના મારા દીકરા જેવા પવિત્ર સંબંધો પર શંકા કરી. બસ ભાભી બસ, હવે ના બોલતા, અરે માફ કરી દો ભાભી, મને માફ કરી દો, હું ગાડી છું કે મેં આવો વિચાર આવી તમારા પવિત્ર પ્રેમ પર શંકા કરી, મેં ભાભી મને માફ કરી દો, ભાભી મને માફ કરી દો. માફી માંગવાની કાંઈ જરૂર નથી, જય બાલાજી મિત્રો, હું છું એક્ટ્રેસ મોની પટેલ, એટલે કે તમારી પ્યારી ભરી ભાભી. અને હા મિત્રો, અમારા આ વિડિયાનો મિનિંગ કોઈને ઉતારી પાડવા કે કોઈને ઠેસ પહોંચાડવી નથી, અમારો એક માત્ર મેસેજ છે. અને જો મિત્રો તમારી જોડે આવું થાય તો અમારી એક સલાહ જરૂર માનજો કે આંખે જોયેલી વાતો અને કાને સાંભળેલી વાતો હંમેશા સાચી નથી હોતી, તો સમજો, વિચારો અને પછી જ પગલાં ભરો. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, કમેન્ટ કરીને બતાવો કે કેવો લાગ્યો છે, અને વધારેમાં વધારે શેર કરો, અને નવી નવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. જય બાલાજી.